गणित अने विज्ञान ने लगता वीडियो मेळवा माटे यूट्यूब चैनल उपर जई ने सब्सक्राइब ना बटन उपर क्लिक करशो, त्यार बाद बेल आइकॉन दबावी ऑल उपर क्लिक करो तो आपने गणित अने विज्ञान ना नवा अपलोड थयेला वीडियो नी नोटिफिकेशन मळशे। माटे सब्सक्राइब करीने बेल आइकॉन दबावानुं भूलशो नहीं। नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 ની અંદર પાયાના આકારોની સમજૂતી વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે સ્વાધ્યાય 5.6 ની ઊંડાણપૂર્વક સમજ કરીએ। તો સૌપ્રથમ જોઈએ દાખલા નંબર 1। તો આપ જોઈ શકશો કે નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ આપો, આપણને પ્રશ્ન આપેલ છે અને એના ઉપરથી આપણે ત્રિકોણના પ્રકારના નામ જણાવીશું। તો સૌપ્રથમ એ 7 સેન્ટીમીટર બાજુ હોય, એ 8 સેન્ટીમીટર બાજુ હોય અને 9 સેન્ટીમીટર બાજુઓના માપ ધરાવતા ત્રિકોણને શું કહી શકાય? તો આપ સૌપ્રથમ જોશો કે ત્રણે બાજુઓના માપ એ અલગ અલગ આપણને જોવા મળે છે, અને જો કોઈ પણ ત્રિકોણની ત્રણે બાજુઓના માપ જો આપણને અલગ અલગ હોય તો એવા ત્રિકોણને આપણે વિષમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ। તો કારણ અહીંયા લખેલ છે કે ત્રિકોણના ત્રણે બાજુઓના માપ અલગ જોવા મળે છે, માટે એને આપણે વિષમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીશું। ત્યારબાદ બી, ત્રિકોણ ABC જેમાં AB બરાબર 8.7 સેન્ટીમીટર, આપ જોઈ શકશો AB બરાબર 8.7 સેન્ટીમીટર, AC બરાબર 7 સેમી, AC બરાબર 7 સેમી અને BC બરાબર 6 સેમી। તો જેની અંદર આપ જોઈ શકશો ત્રણેય બાજુઓના માપ અલગ અલગ હશે, તો આ ત્રિકોણને પણ આપણે વિષમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ। ત્રિકોણના ત્રણેય બાજુઓના માપ અલગ જોવા મળે છે। ત્યારબાદ આપણે જોઈએ સી, ત્રિકોણ PQR કે જેમાં PQ બરાબર QR બરાબર PR બરાબર 5 સેન્ટીમીટર। તો આપણે PQR એ ત્રિકોણ દર્શાવેલ છે જેની અંદર PQ બરાબર QR અને બરાબર PR ત્રણેય બાજુઓના માપ એક સમાન 5 સેન્ટીમીટર જોવા મળે છે, માટે આ ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ તરીકે પણ ઓળખીશું। આ ત્રિકોણના ત્રણે બાજુઓના માપ કેવા હશે? એક સમાન હશે। ત્યારબાદ આપણે જોઈએ ડી, ત્રિકોણ DEF માં માપ ખૂણો ડી બરાબર 90 અંશ બતાવવાનો છે। આપ જોઈ શકશો અહીંયા માપ ખૂણો ડી ને મેં 90 અંશ તરીકે બતાવ્યું છે જેની અંદર। તો આ ત્રિકોણને કયો ત્રિકોણ કહીશું? તો આ ત્રિકોણને આપણે એક ખૂણો જો કોઈ પણ ત્રિકોણનો 90 અંશ હોય છીએ, તો આ ત્રિકોણને એક ખૂણો કાટકોણ છે અને આ ત્રિકોણને કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ઈ, ત્રિકોણ XYZ માં માપ ખૂણો Y બરાબર 90 અંશ, આપ જોઈ શકશો અહીંયા માપ ખૂણો Y બરાબર 90 અંશ દર્શાવેલ છે અને XY બરાબર YZ, XY અને YZ એ બંને બાજુના માપ એક સમાન હશે, તો અહીંયા બંને બાજુના માપ પણ એક સમાન દર્શાવવામાં આવેલ છે। તો આ ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય? તો આ ત્રિકોણને સમદ્રિબાજુ, સમ એટલે સરખી, દ્રિ એટલે બે, બે બાજુઓ સરખી છે અને કાટકોણ ત્રિકોણ કહે છે, એક ખૂણો કાટકોણ છે, એટલા માટે એને સમદ્રિબાજુ કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર બે બાજુઓના માપ એક સમાન છે અને એની અંદર એક ખૂણો કાટકોણ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ એફ, ત્રિકોણ LMN માં માપ ખૂણો L બરાબર 30 અંશ, માપ ખૂણો M બરાબર 70 અંશ અને માપ ખૂણો N બરાબર 80 અંશ તરીકે આપણને જોવા મળે છે। તો સૌપ્રથમ મેં અહીંયા MN રેખાખંડ દોરી દીધેલ છે, ત્યારબાદ કાટકોણિયાની મદદથી આપણે ખૂણાઓ નક્કી કરીશું। તો સૌપ્રથમ જોઈએ કે માપ ખૂણો M એ બરાબર 70 અંશ છે, તો આપણે વચ્ચેનો બિંદુને M ઉપર મૂકીએ, ત્યારબાદ અહીંયાથી આપણે શૂન્ય ગણીશું, આડી લાલ લાઈનને આ રેખાખંડ ઉપર જ રાખીશું, 0 10 20 30 40 50 60 અને 70 અંશ। ત્યારબાદ માપ ખૂણો N બરાબર 80 અંશ, તો વચ્ચેનું બિંદુ અહીંયા N ઉપર મૂકીશું, ત્યારબાદ આ ખૂણો મેળવવાનો હોવાથી અહીંયાથી આપણે શૂન્ય લઈશું, શૂન્ય 10 20 30 40 50 60 70 અને 80 અંશ। હવે માપ પટ્ટી વડે આ બંને ખૂણાઓને આપણે જોડી દઈએ,
खूणो मळशे ए खूणो आપણે 30 અંશનો મળે છે। માટે આ ત્રિકોણ એ લઘુકોણ ત્રિકોણ તરીકે પણ એના ઓળખવામાં આવશે, કારણ કે ત્રણેય ખૂણાઓ એ 90 અંશ કરતા નાના આપણને જોવા મળે છે। પ્રશ્ન નંબર 2, નીચેના જોડકાઓ જોડો। સૌપ્રથમ આપણે જોડકાઓ આપેલા છે, એ જોડકાઓની સામે આપણે સીધા સાચા જવાબો લખીશું। પરીક્ષાની અંદર પણ આ રીતે જ આપણે લખીશું સાચા જવાબો, જેને આપણે આમ લાઇનિંગ દ્વારા એકબીજા સાથે જોડીશું નહીં। તો સૌપ્રથમ જોઈએ કે ત્રણ બાજુઓના માર્ક સરખા હોય, જો ત્રણેય બાજુઓના માર્ક સરખા હોય તો એ ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ બે બાજુઓના માર્ક સરખા હોય, જો કોઈ પણ ત્રિકોણના બે બાજુઓના માર્ક સરખા હોય તો એ ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે। બધી જ બાજુઓના માપ ભિન્ન હોય, ભિન્ન એટલે અલગ અલગ હોય ત્રણે ત્રણ બાજુઓના, તો એ ત્રિકોણને આપણે વિષમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ। ત્રણ લઘુકોણ હોય તો એ ત્રિકોણને આપણે, ત્રણેય ખૂણા લઘુકોણ હોય તો એ ત્રિકોણને આપણે લઘુકોણ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ, અને એક કાટખૂણો હોય તો એવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે। એક ગુરુકોણ હોય તો એ ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ તરીકે પણ આપણે ઓળખીશું। બે બાજુઓ સરખી અને એક કાટખૂણો હોય તો એવા ત્રિકોણને કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા નંબર 3, નીચે આપેલા ત્રિકોણના નામ બે જુદી જુદી રીતે દર્શાવો। અવલોકન કરીને તમે ખૂણાના પ્રકાર વિશે નિર્ણય કરી શકો છો। તો અવલોકન દ્વારા આપણે ખૂણાના પ્રકાર વિશે પણ અભ્યાસ કરી શકીએ છીએ। કોઈ પણ આ ત્રિકોણ આપેલ છે, એ ત્રિકોણના આપણે ખૂણાના આધારે અને બાજુના આધારે એ રીતે બે રીતે નામકરણ કરી શકીએ છીએ। તો સૌપ્રથમ જોઈએ કે આ ત્રિકોણની અંદર ત્રણેય બાજુ, બે બાજુ સમાન છે અને એક બાજુ અલગ ભિન્ન છે, માટે આ ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ ત્રણેય ખૂણાઓ 90 અંશ કરતા નાના છે, માટે આ ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ તરીકે પણ આપણે ઓળખીશું। તો આ રીતે આ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ તરીકે ઓળખાય છે। ત્યારબાદ બી, તો આપ અહીં જોશો કે ત્રણેય બાજુઓના માપ અસમાન છે, અલગ અલગ છે, માટે આ ત્રિકોણને આપણે વિષમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ એક ખૂણો આપણે જોઈએ કે કાટખૂણો છે, માટે આ ત્રિકોણને કાટકોણ ત્રિકોણ તરીકે પણ આપણે ઓળખીશું। ત્યારબાદ સી, બે બાજુઓના માપ સરખા છે 7 સેમી અને 7 સેમી, માટે આ ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ તરીકે પણ આપણે ઓળખીશું। અને ત્યારબાદ એક ખૂણો એની અંદર 90 અંશ કરતા મોટો હશે, માટે એને ગુરુકોણ ત્રિકોણ પણ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ ડી, કે જેની અંદર બે બાજુઓના માપ સમાન છે, જો કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપ સમાન હોય તો એ ત્રિકોણને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ તરીકે ઓળખીશું। ત્યારબાદ આપેલો જે ખૂણો છે એ ખૂણો કાટખૂણો છે, માટે એને કાટકોણ ત્રિકોણ પણ કહીશું, કાટકોણ ત્રિકોણ તરીકે પણ ઓળખીશું। ત્યારબાદ ઈ જોઈએ આપણે, કે જેની અંદર ત્રણેય બાજુઓના માપ એક સમાન છે અને માટે આ ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ, અને સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ હંમેશા 90 અંશ કરતા નાના હોય છે, માટે એ ત્રિકોણને આપણે લઘુકોણ ત્રિકોણ તરીકે પણ આપણે ઓળખીશું। ત્યારબાદ નીચે આપણે જોઈએ કે ત્રણેય બાજુઓના માપ અસમાન છે, માટે આ ત્રિકોણને આપણે વિષમબાજુ ત્રિકોણ તરીકે આપણે ઓળખીશું, અને એક ખૂણો એ 90 અંશ કરતા મોટો જોવા મળે છે, અને માટે એને આપણે ગુરુકોણ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ। તો આ રીતે આપણે ત્રિકોણના ખૂણાના આધારે અને બાજુના આધારે બે દાખલા નંબર 4, દિવાસળીની મદદથી ત્રિકોણની રચના કરો। કેટલાક ત્રિકોણ અહીં દર્શાવ્યા છે, શું તમે નીચેનાનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવી શકશો? તો સૌપ્રથમ આપણે જોઈએ એ, કે ત્રણ દિવાસળીનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ બનાવીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રણ દિવાસળી લઈએ, ત્રણ દિવાસળીને આપણે ગોઠવી દઈશું। સૌપ્રથમ તો આપ જોઈ શકશો કે ત્રણ દિવાસળી વડે આપણે ત્રિકોણ બનાવી શકીએ છીએ। તો ત્રણ દિવાસળી વડે આપણે સમબાજુ ત્રિકોણની રચના કરી શકીએ છીએ।
तो चार दीवासळीनो उपयोग करो। तो आपणे जोईए कि शुं चार दीवासळीना उपयोग वडे त्रिकोण बनावी शकशो। चार दीवासळी, एक दीवासळीनो अहीं आपणे जोडाण करीए, बीजानो अहीं। तो आपणे जोईए कि चार दीवासळीनो उपयोग करीने त्रिकोण बनावी शकातो नथी, कारण कि त्रिकोणमां बे बाजुओना मापनो सरवाळो ત્રીજી બાજુના માપ કરતાં વધારે થાય। તો ચાર દિવાસળીના ઉપયોગથી આ ગુણધર્મ ન સચવાતા ત્રિકોણ બની શકતો નથી, કારણ કે બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે હોવો જોઈએ। તો અહીં એક એકમ એક એકમ, તો બે એકમ બંનેનો સરવાળો થશે, તો અહીં બે સરવાળો થશે, માટે અહીં ત્રિકોણ રચી શકાશે નહીં। ત્યારબાદ આપણે જોઈએ પાંચ દિવાસળીનો આપણે ઉપયોગ કરીશું। तो पांच दीवासळी वडे आपणे त्रिकोणनी रचना करी शकीए छीए। चार दीवासळीने गोठवी, त्यारबाद पांचमी दीवासळीने आपणे अहींया गोठवी दईशुं। तो आप जोई शकशो कि पांच दीवासळी वडे आपणे બે બાજુઓના માપ સરખા હશે, માટે આ ત્રિકોણને સમદ્રી બાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ છ દિવાસળીની મદદથી ત્રિકોણ બનાવી શકીએ છીએ। તો આપણે છ દિવાસળી મૂકીએ, તો છ દિવાસળી વડે પણ આપણે ત્રિકોણ બનાવી શકીએ છે, જે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખાય છે। કારણ કે અહીં પણ બે દિવાસળી છે, અહીં પણ આપ જોશો બે દિવાસળી, અને અહીં પણ બે દિવાસળી, માટે સમબાજુ ત્રિકોણની આપણે રચના કરી શકીએ છીએ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આવી જ અવનવી પ્રવૃત્તિ સાથે મળીશું। નમસ્કાર।